વિરમત આપનું સ્વાગત છે। લોકડાઉનમાં રેલવેનો મોટો નિર્ણય, દેશમાં 12 મે થી ટ્રેન સેવા શરૂ થશે। આજથી રેલવેનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થશે। બપોરે 4 વાગ્યાથી ટિકિટ બુકિંગ શરૂ થશે। 15 ટ્રેનો શરૂ કરવામાં આવશે। આઈઆરસીટીસીની સાઇટ પર થઈ શકશે બુકિંગ। અમદાવાદને જોડતી જે ટ્રેન છે તે પણ શરૂ થઈ જશે। બાદમાં નવા રૂટ પર ટ્રેનો શરૂ થશે। રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર બંધ રહેશે। પ્રવાસીઓને નિયમોનું પાલન ફરજિયાત કરવાનું રહેશે। કોરોનાના કેર અને લોકડાઉન વચ્ચે આ મોટા સમાચાર છે કે દિલ્હીથી અમદાવાદમાં પણ એક ટ્રેન આવશે। લોકડાઉન વચ્ચે ભારતીય રેલવેએ આજથી રેલવે બુકિંગ શરૂ કર્યું છે। આજે બપોરે 4 વાગ્યાથી રેલવેની આધિકારિક સાઇટ આઈઆરસીટીસી પરથી બુકિંગ શરૂ થશે અને આવતીકાલે એટલે કે 12મી મેની દિવસથી જ કેટલીક પ્રવાસી ટ્રેનો પણ શરૂ થઈ જશે, જેમાં 15 રિટર્ન પ્રવાસ સાથે શરૂ થશે। આ ટ્રેનોમાં દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવીનો પણ સમાવેશ થાય છે। આ ટ્રેનો નવી દિલ્હી સ્ટેશનથી વિશેષ તરીકે ચલાવવામાં આવશે। ત્યારબાદ ભારતીય રેલવે નવા રૂટ પર વધુ વિશેષ સેવાઓ શરૂ કરશે। ઉપલબ્ધ કોચના આધારે કોવિડ કેર સેન્ટરો માટે 20,000 કોચ રાખ્યા છે અને પર્યાપ્ત સંખ્યામાં કોચ આરક્ષણ રાખવામાં આવી રહ્યા છે, જેના માટે શ્રમિક સ્પેશિયલ દરરોજ 300 ટ્રેન ચલાવવામાં આવી રહી છે દેશભરમાંથી। આજે સાંજે 4 વાગ્યાથી ઓનલાઈન બુકિંગ શરૂ થઈ જશે, જેમાં રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બુકિંગ કાઉન્ટરો બંધ રહેશે, એટલે કે ફક્ત આપ ઓનલાઈન ટિકિટ્સ જ ખરીદી શકશો। કોઈ કાઉન્ટર ટિકિટ કે પ્લેટફોર્મ પર નહીં મળે। માત્ર પુષ્ટિવાળી ટિકિટવાળા મુસાફરોને રેલવે સ્ટેશનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે। મુસાફરોને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે અને પ્રસ્થાન સમયે સ્ક્રીનિંગ કરાવવું પણ પડશે। ટ્રેનમાં ફક્ત જે મુસાફરો છે તેઓમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવશે અને જેટલા લોકો પ્રવાસ કરવાના છે તેઓને જ સ્ટેશન પર પરમિશન આપવામાં આવશે, એટલે કે સ્ટેશન ટિકિટ વેચવામાં નહીં આવે। મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશમાં 15 જેટલી ટ્રેનો દોડાવવામાં આવશે અને આ ટ્રેનનું જે આજે બપોરે 4 કલાકથી બુકિંગ શરૂ થઈ જશે, ત્યારે રેલવે મંત્રાલય દ્વારા આજે જાહેરાત કર્યા બાદ પણ તમામ જે સ્ટેશનો છે તે સ્ટેશનો ઉપરથી કે જ્યાંથી ટ્રેન ઉપડવાની છે તે સ્ટેશનો ઉપર અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે જે પ્લેટફોર્મ છે તેને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને જ્યારે પ્રવાસીઓ સ્ટેશન ઉપર આવશે તો તેને પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે। નિયમો છે, ગાઈડલાઇન્સ છે આરોગ્ય વિભાગની, તેનું પણ તેને પાલન કરવાનું છે। જ્યારે અમદાવાદ જ્યાં પણ સ્ટેશન ઉપર આવશે ત્યારે જે પ્રવાસીઓ છે તેઓએ ભીડ નથી કરવાની, તે માટે જ જે સર્કલો બનાવવામાં આવ્યા છે કે એ સર્કલોમાંથી જ પસાર થવાનું રહેશે, એટલે કે સર્કલે ઊભા રહેવાનું રહેશે। એક કોચમાં પ્રવાસી બેસી ગયા બાદ જ બીજો કોચ ખુલશે અને તેમાં બેસાડવામાં આવશે, એટલે કે જ્યારે પ્રવાસીઓ સ્ટેશન ઉપર આવે એટલે કે ગાડી ઉપડવાની છે તેના સમય પહેલા 1-1.5 કલાક વહેલા પણ આવવું પડશે, એટલે કે સ્ટેશન ઉપર આવ્યા બાદ પણ ભીડ નથી કરવાની, સાથે સાથે જ્યારે પ્રવાસી સ્ટેશન ઉપર આવશે ત્યારે તેઓના જે પ્લેટફોર્મ છે ત્યાં જેની જોડે ટિકિટ હશે તેમને જ પરમિશન આપવામાં આવશે, એટલે કે આ તૈયારીઓને છે અત્યારે આખરી ઓપ અપાઈ રહ્યો છે। ખાસ કરીને જ્યારે લોકો પ્લેટફોર્મ ઉપર આવશે ત્યારે થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે, તેમને માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે અને ત્યારબાદ જ જે ટ્રેન છે તેમાં બેસવા માટેની પરમિશન આપવામાં આવશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુલ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો કોરોના વચ્ચે પોઝિટિવ સમાચાર, આવતીકાલથી શરૂ થશે પ્રવાસી ટ્રેન સેવા। આજે સાંજે 4 વાગ્યાથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે અને કાલથી અમદાવાદ દિલ્હી ટ્રેન શરૂ થશે। દિલ્હી સ્ટેશનથી 15 સ્ટેશન પર દોડશે આ ટ્રેન અને રિટર્ન પ્રવાસ પણ તેમાં તેવી રીતે જ રાખવામાં આવશે કે જે સ્ટેશન પર ટ્રેન જાય છે ત્યાંથી તે જ ટ્રેન દિલ્હી જશે, પરંતુ શું વચ્ચે કોઈ સ્ટોપ પર રોકાશે કે નહીં તેને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી। જે રીતે એક સ્ટેશનથી બીજા સ્ટેશનની વિગત આપવામાં આવી છે તો હાલમાં માનવામાં આવી રહ્યું છે કે આ નોનસ્ટોપ ટ્રેન હશે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ, મહત્વની તમામ ખબરોમાં છે આપ જોતા